રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાને અનુલક્ષીને ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહારથયાત્રા સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જય શ્રી રામ. સતયુગ, ત્રેતાયુગ અને કલિયુગ આ ત્રણેય યુગમાં સનાતન ધર્મના એક દીર્ઘ ઇતિહાસકાળમાં એક અવિસ્મરણીય અદ્ભુત એક અવસર એટલે શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા ઉત્સવ. આવા આ દિવ્ય અવસરે સમગ્ર રાષ્ટ્રમાં ધર્મ ક્ષેત્રના પૂજ્ય મહંતો, સંતો, અધ્યક્ષો, સમાજ જીવનના પણ અનેક વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને આ અવસરે 22 જાન્યુઆરી 2024ના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અવસરે સૌને ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ છે, જેના ઉપક્રમે આજે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત શ્રી ઉપમહંત આ અવસરે એક ભારતીય તરીકે ને એક સનાતની તરીકે આપણે શું કહી શકીએ? જોકે આપણા વડવાઓએ પુરુષાર્થ કર્યો, પ્રાણોની આહુતિઓ આપી, સંઘર્ષો કર્યા અને સેંકડો વર્ષો સુધી આપણે જેની રાહ જોઈ એ સુવર્ણ અવસર જ્યારે આપણે આંગણે હોય ત્યારે આ બ્રહ્માંડમાં સૌથી વધારે કોઈ ભાગ્યશાળી હોય ને તો ત્યારે આપણે બધા જેટલા સનાતનીઓ છીએ, જેટલા ભારતીયો છીએ એ બધા જ સૌથી વધારે ભાગ્યશાળી છે. 22 તારીખનો દિવસ ભુજ મંદિરે પણ પૂજ્ય મહાન સ્વામી, પૂજ્ય ભગતજી, અમારા કોઠારી સ્વામી, દેવપ્રકાશ સ્વામી તથા ટ્રસ્ટી મંડળમાં મૂળજીભાઈ, રામજીભાઈ, જાદવજીભાઈ આ બધા જ સાથે મળીને પહેલાંથી એક સંકલ્પ કરેલો કે રામ મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થશે ત્યારે સરકાર શ્રી તરફથી તો અનેક આયોજનો ત્યાં હશે, પણ ઘણા સમયથી રાહ જોઈ રહેલા હતા. અયોધ્યાની અંદર રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીને દિવસે થવાની છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આમાં ખૂબ સહકાર આપેલ છે અને એ કાર્યની સફળતા મળી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે મિત્રો. આ બધા કાર્યકર્તાઓ તમને બધાને ખૂબ અમે ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે તમે આ સાથે રહી કરી કામ કરો છો, તો તમને પણ અમે ખૂબ થોડા આશીર્વાદ આપીએ છીએ કે ખરેખર આ કાર્ય કરવા માટે પોતાના સમયનો ભોગ આપી કરીને અને પૈસાનો પણ ભોગ આપી કરીને ખૂબ તમે સેવા કરેલી છે, તો એ સેવાની અમે ખૂબ બિરદાવીએ છીએ અને અમે ખૂબ રાજી છીએ. અને આવા ને આવા કરતા હંમેશા તમે રહેજો અને આ હિન્દુ મહત્વ પણ વધારે વધારે રહે એવી અમારી ખૂબ અંતરની ભાવના છે. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી, ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ 3 રવિવારે સેવા આપશે. જય શ્રી રામ. સતયુગ, ત્રેતાયુગ અને કલિયુગ આ ત્રણેય યુગમાં સનાતન ધર્મના એક દીર્ઘ ઇતિહાસકાળમાં એક અવિસ્મરણીય અદ્ભુત એક અવસર એટલે શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા ઉત્સવ. આવા આ દિવ્ય અવસરે સમગ્ર રાષ્ટ્રમાં ધર્મ ક્ષેત્રના પૂજ્ય મહંતો, સંતો, અધ્યક્ષો, સમાજ જીવનના પણ અનેક વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને આ અવસરે 22 જાન્યુઆરી 2024ના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અવસરે સૌને ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ છે, જેના ઉપક્રમે આજે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત શ્રી, ઉપમહંત શ્રી અને સંતોને આ અવસરે અયોધ્યામાં સાક્ષી રૂપે પ્રત્યક્ષ
હાજર રહેવા માટેનો ટ્રસ્ટ તરફથી જે આમંત્રણ છે એ આમંત્રણ આપવા આજે અહીં ઉપસ્થિત છે. એ જ રીતે કચ્છના વિવિધ ધર્મ સંપ્રદાય ધાર્મિક સ્થાનોના અગ્રણીઓને જૈન સમાજ શીખ સમાજ તમામને આ અવસરે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અવસરે એક ભારતીય તરીકે અને એક સનાતની તરીકે આપણે શું કહી શકીએ, જોકે આપણા વડવાઓએ પુરુષાર્થ કર્યો, પ્રાણોની આહુતિઓ આપી, સંઘર્ષો કર્યા અને સેંકડો વર્ષો સુધી આપણે જેની રાહ જોઈ એ સુવર્ણ અવસર જ્યારે આપણે આંગણે હોય ત્યારે આ બ્રહ્માંડમાં સૌથી વધારે કોઈ ભાગ્યશાળી હોય ને તો અત્યારે આપણે બધા જેટલા સનાતનીઓ છીએ, જેટલા ભારતીયો છીએ એ બધા જ સૌથી વધારે ભાગ્યશાળી છે. 22 તારીખનો દિવસ એ આપણા જીવનમાં ક્યારેય ન વિસરાય, ક્યારેય ન ભૂલાય એવો એ દિવસ બનવો જોઈએ. એના માટે પૂજ્ય મહંત સ્વામીએ કચ્છની સમસ્ત પ્રજાને આહ્વાન કર્યું છે કે આવો, ભગવાન રામચંદ્રજી પધારતા હોય ત્યારે આપણે ઘરમાં બેસી ન રહીએ, ભગવાનના વધામણા કરીએ. કેવી રીતે? તો ગ્રામજનો બધા જ સાથે મળીને કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો ભેદભાવ રાખ્યા વિના રામ એ માત્ર સનાતન હિન્દુ વૈદિક સંસ્કૃતિના આરાધ્ય દેવ છે એટલું નથી, આ સૃષ્ટિના માનવ જાતના તમામ લોકોના એ આદર્શ છે. કોઈએ શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે જીવન દર્શન કરાવ્યું હોય તો એ રામ ભગવાને કરાવ્યું છે. ત્યારે એમના આ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમસ્ત ભારતીયો એક પ્લેટફોર્મ ઉપર આવી એક અન એક મન એ વિચાર સાથે 22 તારીખના બધા જ આ ક્યારેય આપણે કલ્પના ન કરી હોય એવા દ્રશ્યના દર્શન કરે અને દર્શન કરીને બધા જ એક સાથે ભોજન પ્રસાદ લે અને સાંજે બધા દિવાળી કરે એટલે ઘરોઘર દીપ જલાવે અને ભગવાન રામનું મહાદિવાળીના રૂપમાં ભવ્ય સ્વાગત કરે. આવું પૂજ્ય મહંત સ્વામી જ્યારે આહ્વાન કર્યું છે ત્યારે આ પ્રસંગને આપણે બહુ જ તાજાતરોથી અને એકમેક થઈ અને ઉજવીએ અને આને આપણે હર્ષોલ્લાસની સાથોસાથ એક યાદગાર સીમાચિહ્ન બનાવીએ. આ પ્રસંગે ભુજ મંદિરે પણ પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ભગતજી, અમારા કોઠારી સ્વામી, દેવપ્રકાશ સ્વામી તથા ટ્રસ્ટી મંડળમાં મૂળજીભાઈ, રામજીભાઈ, જાદવજીભાઈ આ બધા જ સાથે મળીને પહેલાંથી એક સંકલ્પ કરેલો કે રામ મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થશે ત્યારે સરકારશ્રી તરફથી તો અનેક આયોજનો ત્યાં હશે પણ લોકો આવશે એના માટે જમવાનું આપણે પણ કંઈક કરીએ, કારણ કે આ મહાયજ્ઞમાં આપેલી એક નાની આહુતિ પણ એ બહુ મોટું કામ કરી શકતી હોય છે. ત્યારે ભગવાન રામચંદ્રના સેતુબંધના કાર્યમાં જેમ ખિસકોલીનું પણ એક નાનું અમથું પણ બહુ અમૂલ્ય યોગદાન હતું એવી રીતે ભુજ મંદિર પણ 22 તારીખે પ્રતિષ્ઠા છે, 23-24 બે દિવસ સિક્યુરિટી માટે બંધ છે અને 25 તારીખથી સમગ્ર ભારતીયો ત્યાં જ્યારે દર્શને ઉમટે ત્યારે 20 દિવસ સુધી ભંડારાનું આયોજન ભુજ મંદિરે અયોધ્યા મધ્યે કર્યું છે. અહીંયાથી 150 જેટલા સ્વયંસેવકો ત્યાં પધારી અને જે કોઈ ભાવિકો ત્યાં દર્શન કરવા આવશે એમને ભોજન પ્રસાદ ભુજ મંદિર દ્વારા નિઃશુલ્ક અપાવશે. આવું અયોધ્યા મધ્યે પણ ભુજ મંદિરનું એક આયોજન છે. અહીંયા આગળ પણ તમામ રામ ભક્તો માટે જે કાંઈ સુવિધા આપવી ઘટતી હોય તે મંદિર આપી રહ્યું છે. પણ આ એક સનાતની તરીકે છે, એના કરતાં પણ એક પગલું આગળ જે ભારતમાં વસતા હોય તમામ ભારતીયો માટેનો આ એક ઉત્સવ છે. તો 22 તારીખ એ કોઈ ઉત્સવ વિનાના રહી ન જાય. કામકાજ આપણે હરરોજ કરીએ છીએ પણ એક દિવસ પાંખી રાખી અને આખું ગામ ભેગું મળીને જ્ઞાતિ જાતિના વાડાથી બહાર આવીને હિન્દુ એક છે આ ભાવે આપણી સાથે જોડાઈ અને જે હિન્દુ સિવાયના પણ મજબ છે એ પણ આની અંદર સાથે રહી અને આ ઉત્સવને ખૂબ જ દબદબાભેર ઉજવે એવા અનુરોધ સાથે વિરમું છું. ઘણા સમયથી રાહ જોઈ રહેલા હતા અયોધ્યાની અંદર રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના દિવસે થવાની છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આમાં મોદી સાહેબે ખૂબ મહેનત કરીને
આ કામ કર્યું છે. આથી ઘણા નેતાઓ કામ કરતા હતા પણ કોઈ કાર્યની સફળતા મળી ન હતી, પણ અત્યારે તો ખૂબ સારા સારું કામ થયું છે. એ આજે હિન્દુસ્તાનની અંદર બધા આપણા હિન્દુ શ્રીમંતના દીકરાઓ એને ખૂબ લાભ લઈ રહ્યા છે. અને બધા આ પ્રસંગની અંદર આવો એવો મહોત્સવ જોવાને માટે એ દુનિયાભરમાંથી બધા ભરી ભક્તો હિન્દુ બધા હિન્દુ સમાજના સરળ હરી ભક્તો બધા આવી કરી અને એ ખૂબ દર્શનનો લાભ લેશે. અને આ દુનિયાની અંદર આવો પ્રસંગ તો કોઈ થયો નથી, થશે પણ નહીં, કારણ કે આ મંદિર છે સર્વે હિન્દુઓને માટે એક સંસ્થારૂપ કેન્દ્રરૂપ બનેલું છે. અને એમાં બધા હરિભક્તો દર્શનનો લાભ લઈ કરી પોતાના આત્યંતિક મોક્ષ સુધારશે. અને આ બધું કામ કરવા જેવું છે અને તેમાં અમે બધા હરિભક્તો અને બધા સંતો અમારા ખૂબ પ્રેમથી આ ભાગ લઈ રહ્યા છે. અને વિશેષને વિશેષ હજી પણ અમે આ બધી વાતે સાત ટકા તમે આપશું અને સારી હિન્દુ પ્રજા બધા નાની મોટા બધા સભ્યોએ ખૂબ સહકાર આપેલ છે અને એ કાર્યની સફળતા મળી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે મિત્રો. આ બધા કાર્યકર્તાઓ તમને બધાને ખૂબ અમે ખૂબ એવા આશીર્વાદ આપીએ છીએ કે તમે આ સાથે રહી કરી કામ કરો છો, તો તમને પણ અમે ખૂબ એવા આશીર્વાદ આપીએ છીએ કે ખરેખર આ કાર્ય કરવાને માટે પોતાના સમયનો ભોગ આપી કરીને અને પૈસાનો પણ ભોગ આપી કરીને ખૂબ તમે સેવા કરેલી છે, તો એ સેવાની અમે ખૂબ બિરદાવીએ છીએ અને અમે ખૂબ રાજી છીએ. અને આવા નવા કરતા હંમેશા તમે રહેજો અને આ હિન્દુ મહત્વ પણ વધારે વધારે રહે એવી અમારી ખૂબ અંતરની ભાવના છે.